રહેણી કહેણી જુદી હોય, ઉઠવા બેસવાની રીત જુદી હોય, ખાણીપીણીના સ્વાદ જુદા હોય, અભિપ્રાય જુદા હોય, વ્યક્ત થવાની રીત જુદી હોય, એટીટ્યુડ બધા જુદા હોય. એ દ્રષ્ટિએ હું હસતા હસતા વાત કરું છું કે આપણા ઘરમાં ચાર પાંચ રજવાડા તો હોય, હવે બધાને ભેગા રાખવાના છે. અને મેં કહ્યું એમ ભેગા રાખવા માટે જે સરદાર સાહેબ ની ભાવના, વિચારો, પ્રેમ અને એમના અભિગમો એ આપણે ખરેખર એમના જીવનમાંથી શીખવાના છે. એવું નથી કે આપણા ઘરમાં કોઈ તકલીફ છે એટલે આપણે આ વાતો કરીએ છીએ, આપણા ઘરમાં કોઈ કુસમ છે એટલે આપણે વાત કરીએ છીએ, આપણા ઘરમાં કોઈ વિખવાદ ઉભો થયો છે, એવું નથી. આપ સૌ આપના ઘરમાં ખૂબ સમજણથી રહો છો, સંબંધનો મહિમા સમજીને રહો છો, લાગણીથી રહો છો અને સંપની ભાવ નથી રહો છો, પણ ક્યાંક થોડીક તિરાડ રહી જતી હોય, ક્યાંક થોડાક મનભેદ રહી જતા હોય, ક્યાંક થોડાક મતભેદના કારણે સ્વભાવના ઘર્ષણો થતા હોય, એવું થઈ જતું હોય. મને માણસ છે, વ્યવહાર છે, ભાવનાઓ છે, ઇટ હેપન્સ. પણ એ વખતે આપણે પહેલો એક નિર્ણય લેવાનો છે, જે કેમ સરદાર વલ્લભભાઈ પટેલે જે નિર્ણય લીધો કે ભારતના બધા જ રજવાડા એક જ હોવા જોઈએ, દેશ એક હોવો જોઈએ, એમ આપણે પહેલો નિર્ણય લેવાનો છે. વી હેવ ટુ ડિસાઈડ. સી, ઇફ યુ ડોન્ટ ડિસાઈડ, ઇટ ડઝન્ટ હેપન. આપણે પહેલા એ નિર્ણય લેવાનો છે કે મારા પરિવારના તમામ સભ્યો, ભલે એમને વિચારધારા, રહેણી કહેણી, બોલચાલ, ઉઠક બેઠક જુદા હોય, પણ પારિવારિક ભાવનાથી બધા જોડાયેલા હોવા જોઈએ. દાદા, મોટા ભાઈ, બાઈ, તમામ એ પારિવારિક ભાવનાથી બધા જોડાયેલા હોવા જોઈએ. એ નિર્ણય પરિવારના દરેક વ્યક્તિએ કરવાનો છે. ધ ફર્સ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધીસ, ડિસાઈડ ધેટ વી વોન્ટ ટુ સ્ટે ટુગેધર. નક્કી કરો કે આપણે સાથે જ રહેવું છે. અને સાથે રહેવું છે એટલે કે જાણે પ્લેટફોર્મ ઉપર, એટલે કે રેલવેના પ્લેટફોર્મ ઉપર બધા ટ્રેન આવે ત્યારે ભેગા જ ઉભા હોય, સાથે જ ઉભા હોય, કોઈને કોઈની સાથે સંબંધ ના હોય, એવું નહીં. સી, સાથે જ રહેવું છે એટલે લાગણીથી, પ્રેમથી અને એકબીજા માટે ઘસે છૂટવાની ભાવનાથી આપણે સાથે રહેવું છે. તો એની માટે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સુંદર વિચાર આપતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, એક વખત એવો પ્રસંગ બન્યો કે અમારા પ્રગટ ગુરુહરિ છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એ પોતે એક સત્સંગ સભામાં સંપ સુરત ભાવ અને એકતા ઉપર વિષયક પ્રવચન કરી રહ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ સભામાં પોતાના દૈનિક ક્રમ પૂરો કરીને આવ્યા અને સાહજિક જ અમારા કાર્યકર અને વડીલ સંત અને મુખ્ય સભા વ્યવસ્થાપક પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને પૂછ્યું કે અત્યાર સુધી સભામાં શું પ્રસંગ અને શું વાત ચાલી અને શું કાર્યક્રમ થયો. એટલે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી વાત કરી કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે, એમને સુરત ભાવ ઉપર વાત કરી. અને પ્રમુખ સાહેબ મહારાજ તરત જ સ્પોન્ટેનિયસ, કારણ કે એમના જીવનમાં હતું, તરત જ સાહજિક બોલ્યા કે સુરત ભાવમાં આટલું સમજવાનું, ઘસાવું, મનગમતું મૂકવું, અનુકૂળ થવું, આ સુરત ભાવ. ઘસાવું, મનગમતું મૂકવું, અનુકૂળ થવું, આ સુરત ભાવ છે. આવી ભાવનાથી આપણે પરિવારમાં રહીએ તો યુનિટી બિગિન્સ એટ હોમ. એટલે મેં કહ્યું એમ વિચારધારા, રહેણી કહેણી દરેકની અલગ હોય, પણ નક્કી કરીને રહેવાનું કે સાથે રહેવું છે, પ્રેમથી રહેવું છે. અને બીજું આ કે ઘસાવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું, આવા પ્રસંગો જીવનમાં બે ચાર વખત આવશે કે જ્યારે તમારે મનગમતું મૂકી દેવું પડે. તો તમારા મનગમતી વાત એક એવડી મોટી છે, તમારા ભાઈ બહેનના પ્રેમ કરતા, તમારા માતા પિતાની છત્રછાયા કરતા, કે તમે મનગમતું કરવા માટે આ બધું છોડવા માટે તૈયાર છો? Ask yourself a question. તમારી જાતને આ પ્રશ્ન પૂછવાનો છે કે હું થોડું મનગમતું કરવા માટે મારા પરિવારને છોડી શકું, કે મારે આ પાત્ર સાથે લગ્ન કરવા છે પણ માતા પિતા ના પાડે છે, હું ભાગી જઈશ, હું સંબંધ તોડી નાખીશ, ભલે લોકો મારા સાથે સંબંધ ના રહે, હું આની સાથે જ પરણીશ. એનો મતલબ કે તારો એટીટ્યુડ એવો થયો કે ભવિષ્યમાં કોઈક બીજી વ્યક્તિ અથવા તો કોઈ કાર્ય માટે, કોઈક એટીટ્યુડ માટે તું આ વ્યક્તિને પણ છોડી દઈશ. બેસિકલી તારો છોડવાનો તો સ્વભાવ આવ્યો જ ને. નથિંગ એટ ધ કોસ્ટ ઓફ ફેમિલી. રોજ સવારે ઉઠીને પોતાની જાતને કહેવાનું, પરિવારના ભોગે કાંઈ જ. ફરી એક વખત બોલું છું, રોજ ઉઠીને પોતાની જાતને કહેવાનું કે નથિંગ એટ ધ કોસ્ટ ઓફ માય ફેમિલી યુનિટી. મારા પરિવારની એકતાના જોખમે
કાંઈ જ નહીં, કોઈ પ્રવૃત્તિ નહીં, કોઈ વ્યવહાર નહીં, કોઈ વિચાર જ નહીં, તો તમે તમારા પરિવારને ખૂબ સારી રીતે એકતાથી રાખી શકશો ને તમે પણ એકતાથી રહી શકશો. એટલે આ એક પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર છે, એ ખૂબ જરૂરી છે. બીજી એક સરસ વાત છે, એક બહુ જ સુંદર પુસ્તક હમણાં જ લોકડાઉન દરમિયાન જ મેં વાંચ્યું. પુસ્તકનું શીર્ષક છે એવરી મેન્સ મિશન. એ એવરી મેન્સ મિશન પુસ્તકમાં એમના લેખક રેબેકા બિયર્ડ બહુ એક સુંદર વાત લખે છે. રેબેકા બિયર્ડે વાત લખી, રેબેકા બિયર્ડે કહ્યું કે પોતે એક સારા સાયકેટ્રિસ્ટ પણ હતા, પોતે એક સારા મોટિવેટિંગ સ્પીકર પણ હતા અને સોશિયલ કાઉન્સેલિંગ પણ કરતા. તો આ લેડી, આ લેખિકા જેમણે પુસ્તક લખ્યું છે, એમણે પોતાનો જ પ્રસંગ સુંદર અંદર ટાંક્યો છે. રેબેકા બિયર્ડે લખ્યું કે એક વાર કોઈ સાંજના કોઈ પ્રસંગે મેં પ્રવચન આપ્યું અને પ્રવચન પછી કોઈ લેડી, કોઈ બેન એમને મળવા માટે આવ્યા અને બેને કહ્યું કે મારા ઘરમાં છે ને બહુ વિખવાદ છે, બહુ જ પ્રશ્નો છે, તો મારે તમને પર્સનલી મળવું છે. રેબેકા બિયર્ડે કીધું કાલે સવારે 10 વાગે તમે મારી ઓફિસે આવો ને આ મારો એડ્રેસ. નેક્સ્ટ ડે મોર્નિંગ 10 વાગે આ લેડી રેબેકા બિયર્ડને મળ્યા. સાંજે વાર્તાલાપ, પરિચય બધો થયો. પછી આ લેડીએ રેબેકા બિયર્ડને વાત કરી કે મારા ઘરમાં સતત મને તનાવ રહ્યા કરે છે, સ્ટ્રેસ રહ્યા કરે છે, ટેન્શન રહ્યા કરે છે. રેબેકા બિયર્ડે બધું પૂછ્યું એટલે ખ્યાલ આવે કે આર્થિક તો કોઈ એવો પ્રશ્ન નથી, આર્થિક રીતે ખૂબ સદ્ધર છે, સ્ટેબલ છે, બધા સંતાનો સારી કોલેજોમાં ભણે છે અને 3 પેઢી ઘરમાં રહે છે, કોઈ ઊંચા સાદ એવા કે ઝઘડા નથી થતા. એટલે રેબેકા બિયર્ડને પણ બહુ આશ્ચર્ય લાગ્યું કે આ બધી વસ્તુ હોવા છતાં તમને સ્ટ્રેસ ને ટેન્શન સતત અનુભવાય છે. એટલે રેબેકા બિયર્ડને એમ થયું કે નાઉ ધીસ ઇઝ એન ઇમોશનલ ઇશ્યુ, આ ખાલી ફિનાન્શિયલ કે ફિઝિકલ ઇશ્યુ નથી, ધીસ ઇઝ એન ઇમોશનલ ઇશ્યુ. એટલે એમણે વધારે, કારણ કે પોતે સોશિયલ કાઉન્સેલિંગ કરતો હતો એટલે વધારે પ્રશ્ન પૂછે. એ પ્રશ્નમાંથી ખ્યાલ આવ્યો કે આ જે લેડી હતા ને બેન, એમને એ પોતે એમના પરિવારના મુખ્ય બ્રેડ વિનર હતા, એટલે કે એમની કમાણી પર ઘર ચાલતું. એના લીધે એમને મનમાં એ લેડીને એમ રહેતું હતું કે હું મારા ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ હું છું, મારા પગારના લીધે ઘર ચાલે છે, જો મારી આવક બંધ થઈ જાય, મારી કમાણી બંધ થઈ જાય, તો આ બધા છે એ ક્યાં જાય, શું કરે. આ જે વિચાર રહેતો હતો એ વિચારના કારણે એમને અપેક્ષાઓ વધારે રહેતી હતી પરિવાર પાસેથી કે મને ઘરમાં બધા માન આપે, હું સાંજે આખો દિવસની નોકરી કરીને ઘરે આવું, આમ થાકેલી પાકેલી હોઉં ત્યારે મને આમ જરા પાણીનો ગ્લાસ કોઈ આપે, પછી પરિવાર બધા રાત્રે જમી કરીને શાંતિથી બેઠા હોય ત્યારે કંઈક ચર્ચા ચાલતી, એમાં હું કંઈક મારો અભિપ્રાય વ્યક્ત કરું તો પછી અભિપ્રાયને કોઈ તોડે નહીં, એ અભિપ્રાયથી વિરુદ્ધ કોઈ અભિપ્રાય આપે નહીં, વળી કોઈક પરિવારનો કોઈ પ્રસંગ હોય કે હું પિકનિક કે ટૂર ઉપર જવાનું હોય તો હું જે સજેશન કરું કે ભાઈ આપણે અહીંયા જ જઈએ ને આટલા દિવસ માટે જઈએ તો એ બધા માન્ય જ રાખવો જોઈએ. આવી બધી ઘણી અપેક્ષાઓ એમને રહેતી હતી. એ અપેક્ષાનું મુખ્ય કારણ એ કે એમને વિચાર રહેતો હતો કે આઈ એમ ધ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ માય ફેમિલી, હું મારા પરિવારના બ્રેડ વિનર, એટલે કે મારા પગાર ઉપર પરિવાર ચાલે છે. રેબેકા બિયર્ડે આ વાત એમની પકડી અને રેબેકા બિયર્ડ એમને કહ્યું કે જો સૌથી પહેલા તો તમે છે ને આ વિચાર કાઢી નાખો કે બીકોઝ ઓફ યુ ધ ફેમિલી ઇઝ સર્વાઈવિંગ એન્ડ બીકોઝ ઓફ યુ ધ ફેમિલી ઇઝ સસ્ટેનિંગ, બીકોઝ ઓફ યુ ધ ફેમિલી ઇઝ લિવિંગ એક્ઝિસ્ટિંગ એન્ડ બીકોઝ ઓફ યુ ધ ફેમિલી ઇઝ હેપી. એવું નથી. પછી રેબેકા બિયર્ડે એમને સરસ પ્રશ્ન પૂછ્યો કે તમારામાં, તમારા પરિવારમાં કોઈ નાનું 3-4 વર્ષનું 4-5 વર્ષનું કોઈ સંતાન છે? તેમણે કહ્યું આ છે ને. તો કે તમે સાંજે થાકી પાકીને ઓફિસ થી આવ્યા હોય આખા દિવસ ખૂબ કામ કરીને અને સાંજે આવો ત્યારે એ બાળક પ્રેમથી તમારી સામે જોવે અને સ્માઈલ આપે અથવા તો બૂમ પાડીને તમને બોલાવે અથવા તો દોડીને તમારી પાસે આવે તો તમને એનો આનંદ થાય છે? તમને આમ થાક ઉતરે એવું લાગે? તો કે એટલો આનંદ થાય છે, કારણ કે નાનું બાળક તો નિર્દોષ હોય, ઇનોસન્ટ સ્માઈલ, ઇનોસન્ટ એની બધી હાથની બોડીની બધી મુવમેન્ટ, એટલે કે બહુ આનંદ થાય. રેબેકા બિયર્ડે કીધું કે તમે માનો છો કે તમે પગાર લાવીને પરિવારને સુખી રાખો છો, એ જે તમારો પગારનો ફાળો છે એટલો જ ફાળો
परिवार ने सुखी राखवामां आ નાના બાળકની સ્માઈલ પણ કામ કરે છે. એન્ડ ધીસ વોઝ શોકિંગ. પેલા લેડીને તો બહુ જ અંત દ્રષ્ટિ થઈ કે તમે શું વાત કરો છો, મને આનો મને અનુભવ છે કે નાનો બાળક એ હસે આનંદ કરે ને ત્યારે ઘરમાં બધા આનંદમાં આવી જાય છે. અને આપણને બધાને પણ અનુભવ છે, નાનો બે ત્રણ વર્ષનો આપણું કોઈ સંતાન હોય એકદમ મૂડમાં રમતા હોય ઘરમાં તો આમ આનંદ આનંદ થઈ જાય બધાને, અને બધા એમાં ફોકસ થઈ જાય. ચાર પાંચ સાત જણા લેડી બધા વડીલો હોય બધા એમાં જ ફોકસ થઈ જાય એને રમાડવામાં. એને વાત કરી રેબેકા બિયરે કે આ તો મેં તમને એક બાળકની વાત કરી પણ બધાની તમારા પત્ની ઘરે છે તો તમે થાકીને સાંજે આવો છો, અત્યારે બધા વેબિનાર સાંભળી રહ્યા છે એની વાત કરું છું. ધારો કે તમે નોકરી ધંધો કરીને કમાઈને પૈસા ઘરે લાવો, તમારા પત્ની ઘરે છે, સરસ રસોઈ તૈયાર રાખીને ગરમ ગરમ બધાને જમાડે છે અને બધાની બીજી વ્યવસ્થાઓ, તમારા કપડા લત્તા બીજું બધું સાફ સુફી સાફ સુફી, બધાના ટાઈમ સાચવવાના, છોકરાઓના સ્કૂલના ટ્યુશનના ટાઈમ સાચવવાના, બીજું ત્રીજું એ બધું એ ઘરમાં કામ કરે છે તો એમનો પણ એટલો જ ફાળો થયો ને પારિવારિક એકતા માટે, પારિવારિક સુખ માટે. તો બીજો મુદ્દો આ છે કે ઈચ એન્ડ એવરી મેમ્બર ઓફ ધ ફેમિલી હેઝ એન ઇક્વલ રોલ, ઇક્વલ પાર્ટિસિપેશન એન્ડ દે હેવ એન ઇક્વલ ઇન્વોલ્વમેન્ટ ઇન ફેમિલી ટુગેધરનેસ એન્ડ ફેમિલી હેપીનેસ. આ માનવાનું એટલે શું, પરિવારના દરેક સભ્ય માનવાનું કે પરિવારના દરેક સભ્યનો રોલ પારિવારિક એકતા અને પારિવારિક સુખ માટે અગત્યનો છે, આ દ્રઢપણે માનવાનું. તો આપણે સ્પેશિયલ છીએ આપણા પરિવારને એવું ક્યારે આપણને દેખાય નહીં. મારા લીધે પરિવાર ચાલે છે એવો વિચાર જ ના આવે. આ વિચાર આવશે તો બહુ જ અપેક્ષાઓ વધશે, અહમ પણ બહુ વધશે. અને કુદરતનો ક્રમ છે, સામાજિક વ્યવસ્થા એવી છે કે દર વખતે કે દરેકનું અહમ સંતોષાય એવું નથી હોતું, દર વખતે દરેકની વિચારધારા અથવા તો અભિપ્રાય સ્વીકારાય એવું નથી હોતું. તો જે વખતે તૂટશે એ વખતે પ્રશ્ન આવશે. What I mean to say is કે આવો એક એટીટ્યુડ કાઢી નાખવા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક એ વાત છે.